વેલકમ ટુ ટેક્સ ક્લિનિક. ટેક્સ ગાઈડન્સની આ સિરીઝમાં આપ સૌનું સ્વાગત છે. આ સિરીઝના દરેક એપિસોડમાં આપણે ટેક્સેશનની મહત્વની જોગવાઈઓ વિશે ચર્ચા કરીએ છીએ અને આપના પ્રશ્નોનું એડવોકેટ નિતેશભાઈ જૈન પાસેથી માર્ગદર્શન મેળવીએ છીએ. એડવોકેટ નિતેશભાઈ, આપનું સ્વાગત છે. આજના એપિસોડમાં આપણે HUF એટલે કે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી અને તેની જોગવાઈઓ વિશે ચર્ચા કરીશું. એડવોકેટ નિતેશભાઈ, સૌથી પહેલા તો એ જણાવો કે આવકવેરાના કાયદા હેઠળ HUF એટલે કે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલીની શું જોગવાઈઓ છે? આવકવેરાના કાયદા હેઠળ વ્યક્તિની જેમ જ HUFને પણ અલગ દરજ્જો આપવામાં આવ્યો છે અને જેમ વ્યક્તિની અલગ ઇન્કમ ગણાય તેમ જ HUFની અલગ ઇન્કમ ગણાય. HUFની અંદર પુરુષો, પુરુષોના વંશજો, એમની પત્નીઓ તથા અપરિણીત સ્ત્રીઓનો સમાવેશ થાય અને એના દ્વારા HUFની રચના થઈ શકે છે. આમ અનેકવિધ આવકવેરાની જોગવાઈઓ HUFને પણ લાગુ પડશે. કરદાતાના લગ્ન પછી તરત જ તેના નવા HUFની રચના થઈ શકે છે? હા, જરૂરથી. કરદાતા લગ્ન કરે ત્યારથી તેની HUFની રચના થઈ શકે. એક ઉદાહરણ દ્વારા આપને હું સમજાવીશ કે કોઈ એક વ્યક્તિના મેરેજ થઈ રહ્યા છે અને કોઈ ગિફ્ટ મળે છે ત્યારે જ્યારે એ ગિફ્ટ આપનાર વ્યક્તિ એમ કહે કે આના ઉપર આપનો અધિકાર નથી, આપની પત્નીનો પણ અધિકાર છે, અને એ બંનેનો જો સમાન અધિકાર થાય તો એ જે મિસ ગિફ્ટ છે એ HUFની ગિફ્ટ ગણાય અને HUFની રચના થાય. એ દ્વારા એક ગિફ્ટ જે હોય, ધારો કે 5 લાખ રૂપિયા આવ્યા હોય અને 5 લાખ રૂપિયાની FD કરાવે તો HUFની ઇન્કમ ગણાય અને એ જે પણ FD એ HUFની ગણાય. અચ્છા, તો મિત્રો, લગ્ન પછી ગિફ્ટ મળી હોય તો યાદ રાખજો કે પતિ પત્ની બંનેનો તેમાં અધિકાર રહેશે. એડવોકેટ નિતેશભાઈ, કરવેરા આયોજનની દ્રષ્ટિએ HUFથી શું ફાયદો થઈ શકે? આવકવેરાના કાયદા હેઠળ HUFને પણ અલગ એક્ઝેમ્પશન લિમિટ આપવામાં આવી છે. ધારે કે HUFની પણ 2 લાખની ઇન્કમ હોય જે એક્ઝેમ્પશન લિમિટ છે તો એના ઉપર કોઈ ટેક્સ લાગતો નથી. આમ વ્યક્તિ પોતાની ઇન્કમ દ્વારા જે આવક મેળવે છે અને HUFની પણ ઇન્કમનો લાભ મેળવી શકે. આમ 2 લાખ પ્લસ 2 લાખ, એમ 4 લાખ રૂપિયા સુધી એને કોઈ ટેક્સ ભરવાનો ન આવે. આમ HUFની જો વ્યવસ્થિત પ્લાનિંગ કરવામાં આવે તો જે વ્યક્તિ છે એ પોતાનું કર પ્લાનિંગ HUFની રચના દ્વારા કરી શકે. તો HUFની રચના કેવી રીતે કરી શકાય? જરૂરથી. આ એક મેઇન જે કો પાર્સનર હોય, એક મોટું HUF હોય, ધારો કે માતા પિતા અને 4 પુત્ર છે અને એ લોકોનું જે HUF છે એમાં 10 લાખ રૂપિયાની જે એમની મૂડી હોય અને એ પોતાના 4 પુત્રને ડિવાઈડ કરે 2-2 લાખ રૂપિયા તરીકે, તો એ 4 પુત્રોનું પણ HUF ક્રિએટ થઈ શકે. આમ એક મોટા HUFમાંથી એક નાનું HUF આપણે ક્રિએટ કરી શકીએ છીએ. ત્યારબાદ બહારની કોઈ વ્યક્તિ આપશ્રીને ગિફ્ટ આપે યા કોઈ બક્ષિસ આપે, એ બક્ષિસનું જે હસ્તાંતર થાય એ દ્વારા એ HUFનું ક્રિએશન થઈ શકે અને એ બક્ષિસ આપણે HUFની બક્ષિસ ગણી શકીએ અને એ ડીડ દ્વારા આપણે HUFનું રચના બીજી રીતે પણ થઈ શકે છે. HUF દ્વારા ઇન્વેસ્ટમેન્ટ કરી અને આવક પણ મેળવી શકાય? હા, જરૂરથી. HUFની જે પણ મૂડી છે એનું આપ શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો, પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો અને આપ ડિવિડન્ડ મેળવી શકો, ત્યારબાદ બેંકમાં FD કરીને વ્યાજ મેળવી શકો અને એ દરેક જે ઇન્કમ છે એ HUFની અલગ ઇન્કમ ગણાય. એ ઇન્કમમાંથી જે મીન્સ ટેક્સ ભરવાનો આવે એમાં પણ તમને એક્ઝેમ્પશન લિમિટ પણ મળશે. અચ્છા, એક દર્શક મિત્ર વાત કરવા ઈચ્છે છે. હેલો, ટેક્સ ક્લિનિકમાં આપનું સ્વાગત છે. હા જી સાહેબ, મારો એ પ્રશ્ન છે કે HUF તરીકે પાન નંબર મેળવી શકાય અને IT રિટર્ન ફાઇલ કરી શકાય? એમનો પ્રશ્ન છે કે HUF તરીકે ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય એટલે પાન નંબર અને IT રિટર્ન પણ મેળવી શકાય ને? હા, જરૂરથી. આપ જેમ વ્યક્તિનું HUF પાન નંબરને રિટર્ન લઈ શકો છો એમ જ HUFમાં પણ પાન નંબરની જોગવાઈઓ છે. આપશ્રીએ પાન નંબર લઈ શકો અને રિટર્ન પણ ફાઇલ કરી શકો અને એક્ઝેમ્પશન લિમિટની અંદર હોય તો પાન નંબર લેવો જરૂરી નથી, પણ 2 લાખની જે એક્ઝેમ્પશન લિમિટ છે HUFની એ ક્રોસ કરો તો અવશ્યથી આપે પાન કાર્ડ લેવો પડે અને IT રિટર્ન પણ ભરવું પડે. HUF પેઢીમાં પણ ભાગીદાર બની શકે? હા, જરૂરથી. HUF ડાયરેક્ટલી ભાગીદારી પેઢીમાં પાર્ટનર ન બની શકે, પરંતુ એના કર્તાને કોઈક મૂડી આપી અને એ કર્તા જો ભાગીદારી પેઢીમાં પાર્ટનર બને તો એની જે આવક થાય એ HUFની આવક ગણાય અને જરૂરથી પાર્ટનર બની શકે કર્તા HUF તરીકે. ઓકે, HUF માટે એટલે કે હિન્દુ અવિભક્ત કુટુંબ માટે ઇન્કમ ટેક્સની શું લિમિટ હોય છે? આપને મેં હમણાં જ બતાવ્યું કે જેમ વ્યક્તિની એક્ઝેમ્પશન લિમિટ 2 લાખની આપવામાં આવી છે એમ જ HUFમાં પણ 2 લાખની લિમિટ છે. 2 લાખની ઇન્કમ સુધી HUF એ કોઈ પણ ટેક્સ ભરવાનો થશે નહીં. તો HUF તરીકે શેરની લેવેચ કે IPOમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય ખરું? હા, જરૂરથી. જેમ વ્યક્તિ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે તેમ જ મેં આપને જણાવ્યું HUF પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે. તે પોતાનું ડીમેટ એકાઉન્ટ ખોલાવી શકે પોતાની મૂડી દ્વારા
અને એ ડીમેટ એકાઉન્ટમાં શેર પરચેસ કરી શકે, સેલ કરી શકે, આઈપીઓ કરી શકે. અનેકવિધ એચયુએફ અંતર્ગત આપ કર પ્લાન કરી શકો છો અને ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો, અને ઇન્વેસ્ટમેન્ટથી થતી આવક એ અલગ ગણી અને કર જે છે એનું પ્લાનિંગ પણ કરી શકો. એચયુએફ અંતર્ગત પરિવારના તમામ સભ્યો, નાના મોટા, મહિલા, દરેકને સમાન અધિકાર મળેલો છે. હા, જરૂરથી. એચયુએફની અંદર જે પણ મેમ્બર્સ છે, એચયુએફના મેમ્બર્સ, એમાં ઉંમરને કોઈ બાદ નથી. ધારે કે નાનો ઉંમરનો 6 માસ તો પણ હોય તો એને પણ એટલો અધિકાર હોય છે, અને એ પુખ્ત વયનો હોય, એ કે મોટો, સૌથી મોટો પુરુષ હોય તો પણ એટલો જ એનો અધિકાર છે. એટલે સમાંતર પોતાના અધિકારો હોય છે એચયુએફમાં. દરેક વ્યક્તિને એના સમાંતર અધિકારો એચયુએફમાં આપવામાં આવેલા છે. એચયુએફ દ્વારા ઇન્વેસ્ટમેન્ટ કરી અને આવકવેરાની કલમ 80C હેઠળ રિબેટ મેળવી શકાય ખરું? હા, જરૂરથી. આવકવેરાની કાયદાની કલમ 80Cનો બેનિફિટ એચયુએફ પણ લઈ શકશે, અને પોતાની આવકનો જો ઇન્વેસ્ટમેન્ટ કરે, જે 80Cમાં આપવામાં આવે છે અનેકવિધ ઇન્વેસ્ટમેન્ટો, તો એ 80Cનો એને લાભ મળશે. અને વ્યક્તિની જેમ ધારે કે એની કોઈ 3 લાખની ઇન્કમ હોય અને 1 લાખ રૂપિયાનું જો ઇન્વેસ્ટમેન્ટ કરે તો એને કોઈ પણ ટેક્સ ભરવાનો થશે નહીં. આમ વ્યક્તિની જેમ જ એચયુએફને પણ સમાંતર 80Cના લાભો આપવામાં આવેલ છે. મિત્રો, આપ પણ એચયુએફને લગતા અથવા ટેક્સ ઇન્વેસ્ટમેન્ટને લગતા આપના કોઈ પણ પ્રશ્નો હોય તો ટેક્સ ક્લિનિકમાં પૂછી શકો છો અને ટેક્સેશન એડવોકેટ નિતેશભાઈ પાસેથી તેનું માર્ગદર્શન મેળવી શકો છો. એડવોકેટ નિતેશભાઈ, આપણે ઇન્વેસ્ટમેન્ટની વાત કરી, એચયુએફના ઇન્વેસ્ટમેન્ટની. હવે એચયુએફ દ્વારા કોઈ ખર્ચ કરવામાં આવે કે પગારદારને પગારની ચૂકવણી કરવામાં આવે તો એ પણ ઇન્કમ ટેક્સ માં હેઠળ ખર્ચ તરીકે બાદ મળી શકે? જરૂરથી. જેમ આવક છે એમ જ ખર્ચ છે. તો આવક થતી હોય એચયુએફની અને એની સામે કોઈ ખર્ચ હોય તો એ જરૂરથી એને બાદ મળે, અને આવકમાંથી ખર્ચ બાદ કર્યા પછી જ એની ઇન્કમ ગણવામાં આવશે, અને ત્યારબાદ જ એની કરની જોગવાઈઓ જે લાગુ પડશે, અને જો થાય તો જ ટેક્સ ભરવો પડશે. એટલે દરેક જાતનો ખર્ચ જે થતો હોય બિઝનેસને લગતો તો એને બાદ મળશે. હિન્દુ અવિભક્ત કુટુંબનો કોઈ સદસ્ય વિદેશમાં વસવાટ કરે કે કામ અર્થે કે અભ્યાસ માટે વિદેશમાં એને રહેવાનું થાય તો એચયુએફમાંથી એનો દાવો જતો રહે ખરો? ના, વિદેશ વસવાટથી અથવા એનઆરઆઈ થવાથી એચયુએફમાં પોતાનો જે પાર્ટ હોય એ જતો ન થઈ શકે. એને સમાંતર અધિકારો મળેલા છે અને એ પોતાનો ભાગ લઈ શકે છે. એમાં કોઈ મીન્સ એવું અલગ સ્પેસિફિકેશન્સ નથી કે વિદેશમાં વસવાટ કરે યા એનઆરઆઈ હોય તો એને ભાગ ન મળે. એચયુએફ વિશે આપણે વધારે ચર્ચા કરીએ પહેલા એક કોલર સાથે વાત કરીએ. હેલો, વેલકમ, આપનું નામ જણાવશો? આપ ક્યાંથી બોલો છો? આપનું નામ જણાવશો? કોલર સાથે આપણે ફરી કનેક્ટ થઈએ છીએ. દરમિયાનમાં આપણે એકવાર દર્શકોને જણાવી દઈએ કે એચયુએફ શું છે, એની કેવી રીતે રચના થતી હોય છે. આમાં એક જે મોટું એચયુએફ હોય, મેં આપને હમણાં જ વાત કરી કે મોટા એચયુએફમાંથી અલગ અલગ નાના એચયુએફનું ક્રિએશન્સ કરી શકીએ, અને બહારની કોઈ ગિફ્ટ મેળવી અને એચયુએફનું ક્રિએશન્સ થઈ શકે છે. એક સારા ઉદાહરણ દ્વારા હું સમજાવીશ કે એક માતા પિતાને 4 પુત્રો છે, અને માતા પિતાના એચયુએફમાં 10 લાખની મૂડી છે, તો એ પોતાના પુત્રને 2-2 લાખનો ભાગ આપે એચયુએફમાંથી, અને એ એવું કહે કે આ 2 લાખ ઉપર તમારા અધિકાર નહીં પરંતુ તમારી પત્ની તથા તમારા પુત્રનો સમાંતર અધિકાર છે, એવું ડીડ રેડી કરી અને એ ભાગ આપે, ત્યારે એ મોટા એચયુએફમાંથી અલગ અલગ 4 નાના એચયુએફ ક્રિએટ થાય, અને એ 2 લાખની જે મૂડી છે એ 4 નાના એચયુએફમાં ડિવાઈડ થાય. આમ એક રીતે મોટા એચયુએફમાંથી નાના એચયુએફનું ક્રિએશન થાય. ત્યારબાદ બહારની કોઈ વ્યક્તિ કોઈ એચયુએફને ગિફ્ટ આપે. ધારો કે મેં એક્ઝામ્પલ આપ્યું કે એ ડાયરેક્ટ 5 લાખ રૂપિયા. ઉદાહરણ એક મિનિટમાં લઈએ, આપણે એક દર્શક સાથે પહેલા વાત કરીએ. હેલો એન્ડ વેલકમ, આપનું આપનું નામ જણાવશો? આપને ટીવીનું વોલ્યુમ ઓછું કરશો? હવે આપનું નામ જણાવો. આપનો પ્રશ્ન શું છે? હેલો. હા, આપનો પ્રશ્ન શું છે? મારું નામ. હેલો. જી બોલો. મારું નામ એવન વિનંતભાઈ વાઘેલા. હાજી, આપ ક્યાંથી બોલો છો? જેતપુરથી. આપનો પ્રશ્ન જણાવશો? આપનો પ્રશ્ન પૂછો આપ. જેતપુરથી બોલ. આપનો શું પ્રશ્ન છે? હેલો. હા, આપ પ્રશ્ન પૂછી શકો છો.
મારું નામ એવન વિનોદભાઈ વાઘેલા. હાજી, આપનો પ્રશ્ન જણાવો. હલો વિનોદભાઈ, આપનો પ્રશ્ન જણાવો. વિનોદભાઈના પ્રશ્ન ઉપર આપણે ટૂંક સમયમાં આવીશું. દરમિયાનમાં આપ વાત કરી રહ્યા હતા કે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી હેઠળ જો યોગ્યની જોગવાઈઓનો ઉપયોગ કરવામાં આવે તો કરદાતા ઘણો ફાયદો મેળવી શકે છે. હા, મીન્સ એ પ્લાનિંગ દ્વારા જ દરેક એક ગિફ્ટ આપે, એ ગિફ્ટનું એ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે, એ આવક આવે અને કરપાત્ર જે બાદ મળી શકે. આમ અનેકવિધ એચયુએફની જોગવાઈઓ દ્વારા આપ કર પ્લાન કરી શકો છો. અને એક મહત્વની જે મુદ્દો છે કે એચયુએફને અલગ દરજ્જો આપવામાં આવ્યો છે. એચયુએફને અલગ દરજ્જો આપવામાં આવ્યો છે. વાત આગળ વધારીએ છીએ એક દર્શક સાથે વાત કરીને. હલો, ટેક્સ ક્લિનિકમાં આપ શું પ્રશ્ન પૂછવા ઈચ્છો છો? હેલો. જી, આપનું નામ? આપને ટીવીનું વોલ્યુમ ઓછું કરી અને આપનો પ્રશ્ન પૂછી શકો છો. હેલો. જી, ક્યાંથી બોલો છો આપ? અમદાવાદ. શું નામ છે આપનું? રમેશ લોહિયા. રમેશભાઈ, આપ શું માર્ગદર્શન મેળવવા ઈચ્છો છો? મારે પૂછવું છે કે જે એચયુએફ માંથી જો મેડિક્લેમ નો પ્રીમિયમ ભરીએ તો અંડર સેક્શન 80B બાદ મળી જાય કે નહીં? એચયુએફ અંતર્ગત મેડિકલ નું પ્રીમિયમ ચૂકવીએ તો એ બાદ મળે ખરું? જરૂરથી આપ મિસ જે સેક્શન 80C ની અલગ જોગવાઈઓ છે એ અંતર્ગત મેડિકલ નું પ્રીમિયમ આપના એચયુએફ માટે ભરો તો આપને અવશ્ય એમાંથી બાદ મળશે. એમાં કોઈ મિસઅંડરસ્ટેન્ડિંગ નથી, આપ લઈ શકો છો બાદ. અન્ય એક દર્શક સાથે વાત કરીએ. હેલો. હેલો એન્ડ વેલકમ. શું નામ છે આપનું? હેલો. હાજી, આપનું નામ? અરવિંદભાઈ સર. અરવિંદભાઈ, ક્યાંથી બોલો છો આપ? હું ઊંઝાથી બોલતો હતો સર. અચ્છા, આપ શું પ્રશ્ન પૂછવા ઈચ્છો છો? આપણે જે 128 પ્લાન જે ખરો ને લેડીઝ પ્લાન હતો પહેલા LIC નો, ઓકે, હવે એની અંદર આપણે શું જે હપ્તો આવે ને ચાર વર્ષે પરત પૈસા આવે, બરાબર, હવે એ આપણે ત્યાં જમા રાખ્યા એમ LIC માં. LIC માં જ રીઇન્વેસ્ટ કર્યા છે એટલે એમાં શું 11% વ્યાજ આપે એમ, બરાબર બરાબર. હવે એ હપ્તો અમે અત્યારે લેવા ગયા ને એટલે અમને શું કહે કે ભાઈ તમારે આમાં કપાઈને મળે તમને એમ વ્યાજ. શું કપાઈને મળે? એટલે વ્યાજ કપાતી એમ કે તમારા TDS કપાય એમ. આપણે માર્ગદર્શન મેળવીએ એડવોકેટ નિતેશભાઈ પાસેથી. આપ શ્રીને મિસ LIC દ્વારા એવું ફરમાન કરવામાં આવ્યું છે આપની જે ઇન્કમ છે એમાં TDS કપાશે, પરંતુ આપનું જો આવકવેરાની જે લિમિટ છે અને આપની જે કરપાત્રતા છે એ જો ન આવતી હોય અને એક્ઝેમ્પશન લિમિટથી નીચે ઇન્કમ હોય તો આપ ફોર્મ નંબર 15G LIC ને આપશો તો એ જે છે LIC એ આપનું TDS કાપશે નહીં અને TDS કાપ્યા વગર જ આપશ્રીને ઇન્કમ આપશે. તો અવશ્યથી ત્યાં 15G જમા કરાવો. જો આપની ઇન્કમ બિલો ટેક્સેબલ હોય અને જો એક્સાઇડ હોય ટેક્સ લિમિટ કરતાં ઉપર હશે તો એ જરૂરથી TDS કાપશે અને આપણે ટેક્સ ભરવાનો ન આવે તો ઇન્કમ ટેક્સમાંથી આપને રિફંડ મળશે. એટલે પ્રથમ આપે જોવાનું રહેશે કે આપણી જે તમારી જે ઇન્કમ ટેક્સ જે લિમિટ છે એના કરતાં ઓછી ઇન્કમ છે કે વધારે ઇન્કમ છે અને ત્યારબાદ આપ LIC ને રિફર કરી શકો 15G આપવું કે ન આપવું. મિત્રો, ટેક્સ ક્લિનિકમાં HUF હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી વિશે અને ટેક્સ વિશેના આપના અન્ય પ્રશ્નો વિશે આપણે માર્ગદર્શન મેળવીએ છીએ એક બ્રેક પછી. વેલકમ બ્રેક પછી આપનું સ્વાગત છે. મિત્રો, ટેક્સ ક્લિનિકના આજના એપિસોડમાં આપણે HUF એટલે કે હિન્દુ અવિભક્ત કુટુંબ તેની જોગવાઈઓ અને તેના ફાયદા વિશે ચર્ચા કરી રહ્યા છીએ. આ વિશેનો કોઈ પણ પ્રશ્ન આપ ટેક્સેશન એડવોકેટ નિતેશભાઈને પૂછી શકો છો અને એ સિવાય પણ ટેક્સ વિશેના ઇન્વેસ્ટમેન્ટ વિશેના આપની કોઈ પણ સમસ્યાઓ હોય તો એનું માર્ગદર્શન પણ આપ લઈ શકો છો. એડવોકેટ નિતેશભાઈ, આપ HUF દ્વારા થતા ઇન્વેસ્ટમેન્ટ અને ખર્ચ વિશે ચર્ચા કરી રહ્યા હતા તો એ માટે શું જોગવાઈઓ છે? તાજેતરમાં કેટલાક દર્શકો આપણી સાથે જોડાયા છે, એમને આપણે માહિતી આપીએ કે HUF દ્વારા ઇન્વેસ્ટમેન્ટ અને ખર્ચ અંગે IT ના કાયદામાં શું જોગવાઈઓ છે? HUFની જે મિસ મૂડી હોય એ મૂડીનું એ ફ્રી રીતે પોતાના રીતે ઇન્વેસ્ટમેન્ટ કરી શકે અને જેમ વ્યક્તિનું કર પ્લાનિંગ હોય એમ જ HUFનું કર પ્લાનિંગ થઈ શકે. મેં આપને બતાવ્યું કે એ શેરમાં ઇન્વેસ્ટમેન્ટ. વધુ વિગતો મેળવીએ પહેલા એક દર્શક સાથે વાત કરીએ. વેલકમ ટેક્સ ક્લિનિકમાં,
આપનું સ્વાગત છે. હાજી, શું નામ છે આપનું? કિશોરભાઈ નથવાણી, જામનગર. કિશોરભાઈ જામનગર થી બોલે છે. આપનો પ્રશ્ન શું છે? અરે, મારી વ્યક્તિગત નામે મિલકત હોય, એ મિલકત એચયુએફમાં ટ્રાન્સફર કરવી હોય તો થઈ શકે કે કેમ? અને એ એચયુએફમાં મિલકત ટ્રાન્સફર કર્યા પછી એની જે ઇન્કમ આવે રેન્ટની, એ એચયુએફની ગણાય કે કેમ? પ્રોપર્ટી છે આપની? હા જી. એમનું મકાન લાગે છે, અને એટલે એનું રેન્ટની આવક વિશે ચર્ચા કરતા હતા કે વ્યક્તિગત નામે જે પ્રોપર્ટી છે એને એચયુએફના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકાય કે કેમ, અને પછી એનાથી ઊભી થતી રેન્ટની આવક પર કેવી રીતે એ દાવો કરી શકે. ના, એ પહેલા કાયદામાં હતું કે આપ આપની અંગત મિલકત બક્ષિસ કરી શકો, પણ જે હમણાં નવા જે લેટેસ્ટ રેગ્યુલેશન્સ આવે છે અને રૂલ્સ આવે છે, એ મુજબ અંગત મિલકતનું આપ બક્ષિસ કરી અને કર પ્લાન ના કરી શકો, એચયુએફને આપ ડોનેટ ના કરી શકો. આપ બહારના કોઈ વ્યક્તિ જોડેથી એ ડોનેશન લઈ શકો. આમ આપ આપની અંગત જે પ્રોપર્ટી છે એચયુએફમાં ટ્રાન્સફર ન કરી શકો, અને એમાંથી જે રેન્ટ ઇન્કમ આવે છે એચયુએફની અલગ રેન્ટ ઇન્કમ ના બતાવી શકો. કિશોરભાઈ અને બીજા ઘણા દર્શકોને આ માહિતી ઉપયોગી થશે. અન્ય કોલર સાથે વાત કરીએ. હેલો, ટેક્સ ક્લિનિકમાં આપનું સ્વાગત છે. અચ્છા, જે કંઈ આપણે આપણી કેશ રકમમાંથી એચયુએફના નામે મિલકત પર લઈ શકીએ ને? પ્રશ્ન ફરી જણાવશો? આપણી અંગત કેશ આપણી રોકડ રકમથી એચયુએફના નામે મિલકત લઈ શકીએ ને? કેશ પોતાની રોકડ રકમ વાપરીને એચયુએફના નામે તો મિલકત લઈ શકાય ખરી? ના, આપને મેં હમણાં જ બતાવ્યું કે પોતાની અંગત જે મિલકત છે, અંગત મિલકતનો ઉપયોગ એચયુએફમાં ના કરીશું. આપની જે પાસે જો કેશ પડી જાય, એ એચયુએફને ડાયરેક્ટ આપી અને આપ એચયુએફનું ક્રિએશન ના કરી શકો અને એચયુએફમાં એ ટ્રાન્સફર ન કરી શકો, એવો રૂલ્સ છે. અચ્છા, અન્ય કેટલાક દર્શકો વાત કરવા ઈચ્છે છે. હેલો, વેલકમ. જી, આપનું નામ? અરુણભાઈ સર. ક્યાંથી બોલો છો આપ? અરુણભાઈ, હા, આપ ક્યાંથી બોલો છો? ભરૂચ. ભરૂચથી આપનો પ્રશ્ન જણાવશો? આપનો પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન છે. હેલો. જી, ટીવી નું વોલ્યુમ ઓછું કરીને પ્રશ્ન જણાવો. હેલો. હા જી, બોલો. બાંધકામ ના બિલો માંથી TDS કાપવામાં આવે છે જે સરકારી ઓફિસમાં. હા બોલો. તો એ કેટલા દિવસ સુધીમાં જમા કરાવવો પડે? એટલે આપનો કપાયો છે કે આપ અન્યનો કાપી રહ્યા છો? અમે કાપી રહ્યા છીએ. એ નોકરીદાતા હશે, એમને ત્યાં નોકરી કરનારા લોકો હશે. એમનો પ્રશ્ન એવો છે કે અમે TDS કાપીએ છીએ, કેટલા દિવસમાં જમા કરાવવો પડે? જરૂરથી સર્વપ્રથમ આપની જે ઓર્ગેનાઇઝેશન છે એ ગવર્નમેન્ટ ઓર્ગેનાઇઝેશન છે, અને એમાં મીન્સ જે મંથલી આપણે TDS કાપવાનું છે, ક્વાર્ટરી જે પણ TDS કાપવાનું છે, એની અમુક મુદતની અંદર જે જોગવાઈઓ કરી છે એમાં એ જોગવાઈની મુજબ જ આપણે આપનો TDS આવકવેરા વિભાગને ભરાવી દેવો પડશે, અને એની જાણ પણ આપણે રિટર્ન દ્વારા કરવી પડશે. એડવોકેટ નીતેશભાઈ, HUF અંતર્ગત ગિફ્ટ મળે ત્યારે તેનું ડીડ બનાવવું જોઈએ? હા, જરૂરથી આ હિતાવહ છે. એમ તો આપ સિમ્પલ પેપર ઉપર પણ એ ડીડ બનાવી શકો, પણ મારી એવી એડવાઇસ છે કે જ્યારે આપને HUF માટે કોઈ બક્ષિસ મળે તો એ નોટરાઇઝ ડીડ બનાવવું જોઈએ, તેથી ભવિષ્યમાં કોઈ પણ પ્રોબ્લેમ ઊભો થાય તો એ એવિડન્સ તરીકે કામ આવે. તો જો HUFનું કોઈ ગિફ્ટ મળી રહ્યું છે તો આપણે અવશ્યથી એનું નોટરાઇઝ ડીડ બનાવવું જોઈએ. તો મિત્રો, આપ HUF અંતર્ગત ગિફ્ટ સ્વીકારતા હો તો તેનું નોટરાઇઝ ડીડ બનાવવું હિતાવહ છે. એક દર્શક વાત કરવા ઈચ્છે છે. હેલો. હેલો, ટેક્સ ક્લિનિકમાં આપનું સ્વાગત છે. આપનું નામ જણાવશો? હા, થેન્ક યુ. કોમલબેન બોલું છું, બનાસકાંઠાથી. જી જી. હા હેલો, હવે કોઈ US છે મારા એક રિલેટિવ, હવે ત્યાંથી એના જે અમુક પૈસા છે એનું અહીંયા એકાઉન્ટ છે, એને ટ્રાન્સફર કરવું હોય ગુજરાતમાં તો શું ટેક્સ લાગે? HUF એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માંગે છે કે વ્યક્તિગત એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માંગે છે? બંને વિશે આપણે ચર્ચા કરી શકીએ. US થી એમના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવા માંગે છે. આપણે જે US માં આપણું ફંડ છે એ ફક્ત ઇન્ડિયાની અંદર ટ્રાન્સફર કરવાથી કોઈ ઇન્કમ ટેક્સની જોગવાઈ લાગુ પડતી નથી. ફક્ત પૈસાનું હસ્તાંતર થાય તો ટેક્સ ન લાગે, પરંતુ આપે જે આવક છે US ની, એ US ની આવકને ધ્યાનમાં લાવી પડે. એ US ની આવક ઉપર US નો જે ટેક્સ સ્લેબ છે એ આપે જો ભર્યો હોય તો ઇન્ડિયાની અંદર કોઈ આપણે ટેક્સ ભરવાનો નથી. તો મુખ્યત્વે જે આપનું જે હસ્તાંતર થઈ રહ્યું છે એ કેશ શેની છે એના ઉપર ભાર મૂકે છે, એટલે ડબલ ટેક્સેશનની જોગવાઈ ન હોવાથી US નો કોઈ ફંડ જો ત્યાંથી કોઈ ટેક્સ કપાયા બાદ ઇન્ડિયાની અંદર ટ્રાન્સફર થાય તો આપણે કોઈ ટેક્સ ભરવાનો આવશે નહીં, પરંતુ એની જે ઇન્કમ છે એ ઇન્કમ ઉપર આવકવેરાની જોગવાઈઓ મુજબ ટેક્સ ભરવો પડશે.
ફક્ત હસ્તાંતર થવાથી કોઈ ટેક્સની જોગવાઈ લાગુ પડશે નહીં. અચ્છા, એટલે એનઆરઆઈ મિત્રોને પણ આ જોગવાઈ ઘણી ઉપયોગી થશે. અન્ય દર્શક સાથે વાત કરીએ. આપનું નામ અને ગામ જણાવશો? આરતી પટેલ. જી, ક્યાંથી? ગાંધીનગરથી બોલું. શું પ્રશ્ન છે આપનો? એટલે હું પેન્શનર છું. હા જી. હા, તો ઇન્કમ ટેક્સ જે રિટર્ન ભરીએ એમાં પાછળ એની સાથે પેન્શનર સર્ટિફિકેટ પેન્શન મેળવતા હોય એના પછી બીજું કઈ હંગાતી પાન કાર્ડ કે એવું બધું એની ઝેરોક્સ જોડવી જોઈએ તો ચાલે? હા, જરૂરથી. એમનો બહુ સરસ પ્રશ્ન છે. પહેલા એવી જોગવાઈઓ હતી કે આપશ્રીએ ઇન્કમ ટેક્સના રિટર્ન સાથે અનેકવિધ જે દસ્તાવેજ છે એનો સમાવેશ કરવાનો, એટેચ કરવાના હતા, પરંતુ પાછલા 3-4 વર્ષ દરમિયાન એ દરેકને મુક્તિ આપવામાં આવી છે. આપે કોઈ પણ એવિડન્સ આપશ્રીના રિટર્ન સાથે ફાઇલ કરવાનું રહેશે નહીં. ફક્ત ITR 4 યા 5 યા 2 યા 1 જે પણ લાગુ પડતું હોય એમાં ફક્ત વિગતો મૂકવાની છે. ખાલી TDS સર્ટિફિકેટ હોય તો TDS સર્ટિફિકેટો મૂકવાની છે, બાકી મીન્સ એની અંદર કોઈ પાન કાર્ડ કે એવા એવિડન્સ મૂકવાની જરૂર નથી. અચ્છા મિત્રો, ઇન્કમ ટેક્સ અને ઇન્વેસ્ટમેન્ટને લગતા આપના અન્ય પ્રશ્નોનું માર્ગદર્શન મેળવીશું એક બ્રેક પછી. મળીએ છીએ બ્રેક પછી. ટેક્સ ક્લિનિકમાં બ્રેક પછી ફરી આપનું સ્વાગત છે. મિત્રો, આપના ટેક્સેશન કે ઇન્વેસ્ટમેન્ટ ને બાબતના કોઈ પણ પ્રશ્નો હોય આપ ટેક્સ ક્લિનિકમાં પૂછી શકો છો અને ટેક્સેશન એડવોકેટ નીતિશભાઈ પાસેથી તેનું ગાઈડન્સ મેળવી શકો છો. એક દર્શક સાથે વાત કરીએ. હલો. હલો. હા જી, શું નામ છે આપનું? ઇન્દ્રવદનભાઈ. ઇન્દ્રવદનભાઈ, ક્યાંથી બોલો છો આપ? કયા ગામથી બોલો છો? મારો સવાલ એ છે કે હું રિટાયર છું. જી. અને મેં FD માં બેંકમાં પૈસા મૂકેલા છે. ઓકે. એને મારે એનું ટેક્સ લાગે છે. હવે હું મારી વાઇફના નામ પર કરું, રાઈટ, તો મને ટેક્સ ફાયદો થાય કે? અચ્છા અચ્છા, વાઇફના નામે કરે તો ટેક્સનો ફાયદો થાય. જરૂરથી આપ આપની વાઇફને, આપની પત્નીને જે છે કે બક્ષીસ આપી શકો છો બ્લડ રિલેશનમાં. અને જો એ ગિફ્ટ ડીડ બનાવી અને આપની પત્નીમાં એ જે મૂડી છે એનું રૂપાંતર કરો અને ત્યારબાદ એ ઇન્કમ એમની વાઇફ તમારી વાઇફની ગણાશે. અને જો એ ટેક્સ સ્લેબમાં ન આવતા હોય તો એના ઉપર કોઈ ટેક્સ લાગશે નહીં. તેથી આપ જરૂરથી આપની પત્નીને બક્ષિસ તરીકે આપી અને કર પ્લાન કરી શકો છો. અચ્છા, અન્ય દર્શક સાથે વાત કરીએ. હલો. હલો. આપનું નામ અને ગામ જણાવો. રમેશભાઈ બાલદા બોલું છું. હલો. જી રમેશભાઈ. હલો, રમેશભાઈ બાલદા બોલું. ટીવી નું વોલ્યુમ ઓછું કરીને આપનો પ્રશ્ન પૂછો. હા, વોલ્યુમ તો બંધ જ કરી દીધું છે. રમેશભાઈ બાલદા બોલું છું સાહેબ. શું પ્રશ્ન છે? હવે આપણે, મારે ટેક્સ, હું ખેતી કરું છું અને રિટર્ન મારું જે પાન કાર્ડ આવે એ ખોવાઈ ગયું અને પછીનું પાછું રિટર્ન આવ્યું અમદાવાદ રહેતો પહેલા અને અત્યારે હું ખેતી કરું છું સર. ઓકે. અને એમાં એવું છે કે એનું રિટર્ન 27,000 રૂપિયા આવ્યું એટલે મારે તો કોઈ એવી ઇન્કમિંગ જ નથી, એટલે શું એની માટે શું મારો પ્રશ્ન હશે? કોઈ વસ્તુ મારે ધંધો નથી, હું અમદાવાદ હીરા ઘસતો હતો. જી. મળી ગયું છે તો 27,000 રૂપિયા શેના માટે ભરવાના આવ્યા છે? હવે એ તો કાગળ આવ્યું હતું કે અમદાવાદ ખાતે હું જ્યાં ભાડે રહેતો મકાનમાં ત્યાં સૂર્યનારાયણ સોસાયટીમાં ત્યાં અમારે આવ્યું હતું. IT ડિપાર્ટમેન્ટ તરફથી છે? તમારે ટેક્સ કઈક ભરવો પડશે એટલે એની માટે મને શું કરવું પડશે હવે? અચ્છા, આપણે માર્ગદર્શન લઈએ. ટેક્સ તો વિવિધ પ્રકારના હોય છે. જરૂરથી. એમનો જે પ્રશ્ન એ કે એમને પાન કાર્ડ ખોવાઈ ગયું છે તો અને 27,000 નો ટેક્સ આવ્યો છે, પરંતુ સ્પષ્ટ નથી કહેતા કે કયો ટેક્સ છે. આવક વેરાનો ટેક્સ છે, સેલ ટેક્સ છે, સર્વિસ ટેક્સ છે, અધરવાઇઝ મ્યુનિસિપાલિટી ટેક્સ છે. તેથી આપે એ મિસ જે ડોક્યુમેન્ટ આવ્યું છે લઈ કોઈ કન્સલ્ટન્ટનો સંપર્ક કરવો જોઈએ. અને ફક્ત પાન કાર્ડ મેળવવાથી જ કોઈ ટેક્સ ભરવાનો આવશે નહીં. યા પછી આપે કદાચ આપના પાન કાર્ડનો મિસયુઝ પણ થયો હોય અને જો આવકવેરામાંથી કોઈ નોટિસ આવી હોય તો જરૂરથી આપ કોઈ કન્સલ્ટન્ટની સલાહ લો. અધરવાઇઝ એ ડોક્યુમેન્ટ જે ડિપાર્ટમેન્ટનું છે એ ડિપાર્ટમેન્ટમાં જઈ અને આપ પૂછા કરી શકો કે આ શેનો ટેક્સ ભરવાનો આવે છે. અને જો આપ નેક્સ્ટ એપિસોડમાં સ્પષ્ટ રીતે જણાવશો તો જરૂરથી એનો અમે જવાબ આપીશું. અન્ય દર્શક સાથે વાત કરીએ. સ્વાગત છે. આપનું નામ? ફરી કનેક્ટ થઈએ છીએ. ડુપ્લિકેટ છેલ્લા દર્શકે વાત કરી એવી રીતે પાન કાર્ડ કઢાવવું હોય તો શું જોગવાઈ હોય છે?
કોઈનું ખોવાઈ જાય તો શું કરી શકે? જરૂર છે, પાન કાર્ડ ખોવાઈ જવાથી જ આપનો પાન કાર્ડ રદ નથી થઈ શકતો, અને આવકવેરાની વિવિધ જોગવાઈ હેઠળ આપ શ્રી આપના પાન કાર્ડનું ડુપ્લિકેટ જે પાન કાર્ડ જે મંગાવી શકો છો. ફક્ત એક ફોર્મ છે, ફોર્મ ફિલઅપ કરી અને યોગ્ય દસ્તાવેજો આપ મોકલી અને ડિપાર્ટમેન્ટને જણાવો તો આપનું ખોવાયેલું જે પાન કાર્ડ છે રદબાતલ કરી અને નવું ડુપ્લિકેટ પાન કાર્ડ આપને ઇસ્યુ કરી શકે છે. એમાં મીન્સ પાન કાર્ડ ખોવાવાથી જ આપનો પાન કાર્ડ રદ ના થાય, પાન નંબર રદ ના થાય. પાન કાર્ડ ખોવાઈ જાય તો તરત બીજા પાન કાર્ડ મેળવવા માટે એપ્લાય કરી દેવું જોઈએ. જરૂરથી. આપણે આ એપિસોડમાં HUF હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી વિશે વિશેષ ચર્ચા કરી રહ્યા છીએ. તો HUF છૂટું પડે, HUF ના સભ્યો અલગ અલગ થઈ જવા માંગે તો એની શું જોગવાઈ છે? જરૂરથી, જેમ HUF નું ક્રિએશન થાય તેમ જ HUF ડિવાઇડ પણ થઈ શકે છે. ધારો કે એક એક્ઝામ્પલ દ્વારા હું આપને સમજાવીશ કે કોઈ એક HUF છે જેમાં 10 લાખની મૂડી છે અને 8 થી 10 મેમ્બર હોય અને એ છૂટા પડે તો દરેકને પાર્ટીશન્સ મુજબ પોતાના ભાગ મુજબ એની ઇન્કમ મળે અને એ પોતે અંગત જે અંગત એની જે બેલેન્સ શીટ હોય એમાં એનો સમાવેશ થઈ જાય અને એનું જે ડિઝોલ્યુશન્સ થાય અને અલગ પડી જાય અને HUF સમાપ્ત થઈ શકે. આપનો ખૂબ ખૂબ આભાર એડવોકેટ નીતેશભાઈ. મિત્રો, ટેક્સ ક્લિનિકના આગામી એપિસોડમાં આપણે ટેક્સેશન અને ઇન્વેસ્ટમેન્ટને લગતા આપના અન્ય પ્રશ્નોની ચર્ચા કરીશું. આપનાથી છૂટા પડવાનો સમય થઈ ગયો છે. ટેક્સ ક્લિનિક જોતા રહેજો. આવજો.